ચાલુ થવા માટે જઈ રહ્યું છે. તો અનુ બહેનો અને ભાઈઓ અત્રે ઉપસ્થિત છે, નવ યુવાનો ઉપસ્થિત છે, તો ડાયસ ઉપરથી મારી એક તમને નમ્ર વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે, જેથી આપણે સર્વજ્ઞાતિ મહા 166 કતારગામ વિધાનસભા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર એવા માનનીય શ્રી પાંડવ નંદલાલ કળાભાઈ એમના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વજ્ઞાતિના તમામ ઉમેદવારશ્રીઓ, કોંગ્રેસ પરિવારના તમામ મહિલાશ્રીઓ, મહિલા રામભાઈ ધામનગર વાળા, લક્ષ્મણભાઈ ભરવાડ, ભીખાભાઈ ભરવાડ કરે, વ્યાસ, તુષારભાઈ બી વ્યાસ, શૈલેષભાઈ વ્યાસ, અજયભાઈ ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. જૈન સમાજના અગ્રણી એવા શ્રી રમેશભાઈ શાહ, મહેન્દ્રભાઈ શાહ, બાલુભાઈ શાહ, બાલુભાઈ ભણસાણી, તેમને વિનંતી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. લાડ પ્રજાપતિ સમાજના અગ્રણી જીતુભાઈ પ્રજાપતિ અને વકીલ રાજુભાઈ પ્રજાપતિને વિનંતી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ઉત્તર ગુજરાત પ્રજાપતિ નાથાભાઈ પરમાર, નાથાભાઈ વાઘેલા, મનસુખભાઈ શ્યામ મારબલવાલા, રાજુભાઈ ચોટલિયા, મધુભાઈ ચોક ગોહિલ, રમેશભાઈ મનાણી, એમને વિનંતી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મિસ્ત્રી સમાજના અગ્રણી રતિભાઈ મિસ્ત્રી રન્નાદે અને બાબુભાઈ મિસ્ત્રી રન્નાદે ને વિનંતી કરો કે તેઓ મંચ પર પોતાનું સ્થાન લે. રામાનંદી સાધુ સમાજના પ્રમુખ શ્રી બુદ્ધાભાઈ લશ્કરી, ત્રિભુવન મહારાજ ગોસ્વામી અને શૈલેષભાઈ, મયંકભાઈ કુબાવત, પરશુરામભાઈ, ભરતભાઈ, લક્ષ્મણભાઈ મોરીને વિનંતી ડાયસ પર પધારે. મયુરભાઈ ભાદરકા ડાયસ પર પધારશે. મનુભાઈ સાકરિયાને વિનંતી મંચ પર પધારે. અગ્રણી એવા શ્રી દલસુખભાઈ પ્રજાપતિ, નરોત્તમભાઈ પ્રજાપતિ, બાલુભાઈ સામતભાઈ દેવગાણિયા, ગોરધનભાઈ સરવૈયા, તમામ પાટીદાર સમાજના આગેવાનો સાથે આવી રહ્યા છે. આપણા મુખ્ય કન્વીનર એવા શ્રી પ્રભુદાસભાઈ ટી પટેલ, એલડી પાલડિયા અને પાટીદાર સમાજ
ખૂબ ખૂબ હૃદયથી એમનું આપણે સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ. જોરદાર તાળીઓથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ટાટા નેનો પ્રોજેક્ટ ટોટલ ખર્ચો 2900 કરોડ રૂપિયાનો, તેને સહાય માટે 3300 કરોડ રૂપિયા આપવા કેવી રીતે શક્ય બને? ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તમે કહેજો. અને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ઉદ્બોધન કરી રહ્યા હતા કતારગામ વિધાનસભાના પ્રમુખ એવા શ્રી રાજુભાઈ મોરડિયા. હવે હું વિનંતી કરીશ ધીરુભાઈ ધંધુકિયા ભાવનગર વાળાને કે તેઓ મંચ પર વધારે. ધીરુભાઈ ઝરખિયા વાળાને પણ વિનંતી, તેઓ મંચ પર વધારે. કતારગામ વિધાનસભામાં નવા સીમાંકન બાદ પહેલી વખત ધારાસભાની સીટ બની છે ત્યારે કતારગામ એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે. સર્વજ્ઞાતિ સંમેલન આમાં સંપૂર્ણ ટેકો મળતો હોય ત્યારે કતાર કોંગ્રેસ પક્ષે આપેલ એક હોનર. જ્યારે હરેક જ્ઞાતિના આગેવાનો અહીંયા બેઠા હોય અને એ આગેવાનો પોતાના વિચારો લઈ અને સાથે સાથે સર્વ જ્ઞાતિના ભાઈઓને લઈને આપણી સમક્ષ હાજર થયા હોય ત્યારે હું અહીંયા સ્ટેજ ઉપર જે જ્ઞાતિના આગેવાનો બેઠા છે સર્વ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે કતારગામ વિધાનસભાના ઉમેદવાર નંદાભાઈ કાભાઈ પાંડવને આજથી જીતવાનો મા મુરતના નિશ્ચિત આગેવાનો અહીંયા બેઠા છે. મારા માલક જ્ઞાતિ અને ભાઈઓ બેઠા છે ત્યારે અત્યારે પાટીદાર સમાજના કન્વીનર આ સમાજમાંથી આવે છે ત્યારે સમય વધારે નહીં લેતા આપણે બીજા જ્ઞાતિના આગેવાનોને સાંભળવાના છે. રાજકીય મળ્યો છે કે તેઓ આ સર્વ જ્ઞાતિ સંમેલનને ખૂબ શુભેચ્છા પાઠવે છે. જોરદાર તાળીઓથી એમની શુભેચ્છા વધાવી લઈએ. તું માગે બડો વધારે નહીં કહેતા. આપણી પાસે ઘણા બધા વક્તાઓ છે, આવ્યા છે, મોટા વડીલો છે બધા, એમને આપણે સાંભળવાના છે. જુસ્સાથી ભાષણ આપણે આપ્યું. મારે તો માત્ર અમારો નિર્ધાર શું છે એ વાત કરવા માટે તમારી સામે આવ્યો છું. આજે જે લોકો વિકાસની વાત કરનારા છે એમણે ગુજરાતની પ્રજાનો વિકાસ કર્યો છે ખરો. આજે અહીંયા બેઠેલા લોકોને પૂછવા માંગુ છું કે ભાઈ મોટી મોટી વાતો કરીને સુરતમાં અઠવાડિયે અઠવાડિયે આવી જાય છે, આમાંથી કોઈને વિકાસના નામે પણ એક પૈસાનો ફાયદો કરાયો છે? માત્ર વાતુના વડા કરવાના અને જોરથી બોલવાનું, જૂઠું બોલવાનું અને વારંવાર બોલવાનું. હવે એ તો જૂઠું બોલે છે, હવે એની નિસલી કેડરને પણ આ ટેબ્લેટ આપી દીધી છે કે આપણે પણ વિકાસની વાત કરીએ. વિકાસ કોનો કર્યો છે અને વાતો કરે છે અને ભાજપના કાર્ય
કાર્યકર્તા ને આપણે પૂછવા જઈએ ને એટલે સીધી વાત કરે કે 45 વર્ષથી એમ કે કોંગ્રેસે ગુજરાત ને લૂંટ્યું છે, 20 વર્ષ તો લૂંટવા દો. મેં પૂછવા માંગુ છું કે જયારે દેશ આઝાદ થયો અને ઢેબરભાઈ જેવા કર્મઠ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના બને અને સૌરાષ્ટ્રના ખેડૂતને જગતનો તાત બનાવવાનું અને માલિક બનાવવાનું કોઈ કામ કર્યું તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. ખેડૂત બનાવ્યા પછી એને પાણી માટે ચિંતા થઈ કે આ પાણી કેવી રીતે આપશું અને માલિક તો બનાવ્યો તો ડેમ બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય ગુજરાતની અંદર તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. ત્યાર પછી આપણે ફાનસથી કામ ચલાવતા હતા, દીવાથી કામ ચલાવતા, એને લાઈટ પહોંચાડવાનું કોઈએ કામ કર્યું છે ગુજરાતની અંદર તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. રોડ રસ્તાનું કામ જો કોઈએ કર્યું તો કોંગ્રેસ પાર્ટીએ કર્યું. આ દેશ આઝાદ થયો ત્યારે સોય પણ આ દેશ બનાવતો નહોતો, ત્યારે આજે મોબાઈલ ઇન્ટરનેટ અને ટેલિફોન જો કોઈ આપ્યા હોય એ કોંગ્રેસ પાર્ટીની દેન છે. કયા મોઢે વાતો કરે છે વિકાસની, એ લોકોએ તો માત્ર ને માત્ર એક સૂત્ર આપી દીધું છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ. હું પૂછવા માંગુ છું માનનીય મુખ્યમંત્રીને કે સૌનો સાથ તમને મળ્યો, તમે 70 વર્ષથી ગાદી ઉપર બેઠા છો, પણ તમે વિકાસ કોનો કર્યો? માત્ર 100 વ્યક્તિનો વિકાસ. ઉદ્યોગપતિઓની સરકાર ગુજરાતમાં ચાલે છે અને વાતો કરે છે કે અમારા નરેન્દ્રભાઈને બહેનો બહુ વાલી. આ બહેનોને પૂછવા માંગુ છું કે તમે સાચું મંગલસૂત્ર પહેરીને શાક લેવા જઈ શકો ખરા? તમે ખોટા મંગલસૂત્ર લઈને જવું પડે છે, કારણ કે ગુજરાતમાં ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ રેટ વધી ગયો છે, ગુનાખોરી વધી ગઈ છે. મારી બેન સવારમાં ઉઠીને વહેલી ટ્યુશન ના જઈ શકતી હોય, એને સડેઆમ ઇજ્જત લૂંટાતી હોય, એવું રાજ આજે ક્યાંય હોય તો ગુજરાતની અંદર છે. અને અમે અમારા મુદ્દા સાથે તમારી સાથે આવ્યા છે, તમારી સામે આવ્યા છે, 12 મુદ્દા લઈને આવ્યા છે. પહેલી અમે શરૂઆત ક્યાંથી કરીએ છીએ કે બેન જ્યારે પરણીને સાસરે જાય ત્યારે ઘરેથી હાથ ઊંચા કરીને જતી, બે થાપા મારીને જતી હોય છે, એક પણ પૈસો સાથે લેતી ના હોય અને મા બાપને કહીને જતી હોય કે આ બધું મારા ભાઈને આપજો, મારે આમાંથી કાંઈ નથી જોતું, કરોડોની મિલકત તમને મુબારક. એકલી અટોલી બેન સાસરે વહી જાય અને એનો કોઈ ન હોય ત્યારે વારંવાર આ પુરુષ પ્રધાન દેશ ત્યાં ક્યારેક ભાઈ એમ કહેતો હોય જ્યારે ઝઘડો થાય ઘરમાં તો ચાલ બેન કે ઝઘડો થાય અને એમ કહી દે કે તું મારા ઘરમાંથી બહાર નીકળ. આ ચિંતા કોઈએ કરી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી છે. બહેનોને ઘરનું ઘર, એનું માન, એનો સ્વાભિમાન અને સન્માન સચવાય એટલે શરૂઆત કરી કે 2012 કોંગ્રેસનું શાસન આવશે એટલે પહેલા બહેનોને ઘરનું ઘર આપીશું. શું કામ? એને પણ કંઈક લાગવું જોઈએ કે મારું પણ કંઈક છે. વારે વારે મારે કોઈના તાણા સાંભળવાની જરૂર નથી, હું પણ કહી શકું. મને કોઈ એમ કે ઘરની બહાર નીકળતો, હું પણ કહી શકું તમે પણ બહાર નીકળો, ઘર અમારા બાપનું છે, અમને કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. આ સ્વાભિમાન માટે અમે તમારી સામે આવ્યા છીએ. અને આજે વાતો કરે વિકાસની, સૌરાષ્ટ્રના ગામડાના ખેડૂત ઉપર 4% વેટ ખાતર ઉપર લેવામાં આવે છે, ભારતભરમાં કશે લેવામાં નથી આવતો, આને વિકાસ કહેવાય? આજે પડોશી રાજ્યોની અંદર 33 રૂપિયે ગેસ મળે સીએનજી અને અહીંયા 53 રૂપિયે મળે છે, અને વિકાસ કહેવાય? હું પૂછવા માંગુ છું આ મુખ્યમંત્રીને કે તમે સૌરાષ્ટ્રની પ્રજા, ગુજરાતની પ્રજાને એક પણ ગરીબ માણસને 100 વારનો પ્લોટ આપ્યો છે ખરો 15 પૈસા મીટરમાં? અને તમે ટાટાને અદાણીને 15 પૈસામાંથી લઈને 1.5 રૂપિયા સુધી લાખો એકર જમીન તમે આપી દીધી, આ કોના બાપની દિવાળી છે? અને પાછી વાતો કરે છે કે અમે 20મી તારીખે દિવાળી ઉજવીશું, પણ હું એને કહેવા માંગુ છું કે તમે 20મી તારીખે દિવાળી ઉજવી છો, અમે 20મી તારીખે દશેરા ઉજવીશું. અને હું કોઈ વધ કરવા નથી માંગતો, પણ અસત્યની સામે સત્યનો વિજય 20મી તારીખે થશે. અને નલ્લાલભાઈ જંગી બહુમતીથી છૂટાય અને વિધાનસભામાં મોકલી દો, મિનિસ્ટર બનાવવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટી લેશે. ક્યાં મોઢે વિકાસની વાત કરે છે આ લોકો! આ ગુજરાત અને સુરત એને દૂધની ગાય બનાવી દીધી છે. આપણા ઘરે આપણે ગાયને બાંધીએ, એટલા માટે બાંધીએ કે ગાય
થોડુંક વાછડું પીવી જાય અને પછી વધે એને આપણે દોઈ અને આપણા બાળકો પી જાય અને આપણું ઘર ચાલે, એટલા માટે આપણે ગાયને પાળતા હોઈએ છીએ. અને આ ગુજરાતની ગાયને આપણા મોભી એવા કેશુભાઈ પટેલના હાથમાં જે વાછડો રાખ્યો તો પકડીને એ આજે છૂટો થઈ ગયો છે અને ગાયના આસળે ચોટી ગયો છે. ગાયનો દૂધ તો પી ગયો છે પણ ગાયના આસળમાંથી લોહી કાઢી નાખ્યું છે એવો વ્યક્તિ આજે ગુજરાતની ગાદી ઉપર બેઠો છે અને આને હટાવવાની જરૂર છે. બહુ થઈ ગયું ભાઈ, ગુજરાતની પ્રજાને બહુ ખાલા ઠાલા વચનો તમે આપી દીધા છે. ગુજરાતની પ્રજા હવે તમારી વાતોમાં નથી આવવાની. ગુજરાતની પ્રજા 1,00,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે એ 20મી તારીખે તમને જવાબ આપશે અને કહેશે તમને કે કોંગ્રેસના શાસનમાં 1993 પછી જે તમને દેણું આપ્યું હતું એ 9,444 કરોડ રૂપિયા દેણું હતું. ત્યાર પછી કેશુભાઈ પટેલ આવ્યા જેને નર્મદાના નીર ગામડા સુધી પહોંચાડ્યા ત્યારે દેણું થયું 25,900 કરોડ અને તમે 2012માં તમને સત્તાના સૂત્રો સોંપ્યા. 2012 થી લઈ અને 2012 સુધીમાં 12-11 વર્ષની અંદર તમે એક પણ કામ એવું નથી કર્યું કે જે પ્રજાને નજરે દેખાય. અને તમે દેણું કેટલું કર્યું? 1,37,600 કરોડનું દેણું કર્યું. એનો તમે હિસાબ આપો અમને. અને બહેનોની રક્ષાની વાત કરે કે મારી બેન 2 પૈસાનું કાર્ડ લખશે અને આ ભાઈ દોડીને આવી જશે. આ ભાઈ ગુજરાતમાં કોઈ બેન પાસે ગયો હોય તો મને જવાબ આપો. આ બેન ગુજરાતની બેન પાસે જે નથી જઈ શક્યો હું તો એને કહેવા માંગુ છું, પેલી યશોદા બેન જે બેઠી છે એમના ધર્મપત્ની એનું જો ધ્યાન ન રાખી શકતો હોય એ ગુજરાતની પ્રજાની બહેનોનું શું ધ્યાન રાખવાનું? દિન દાહડે લૂંટ ખૂન બળાત્કાર, એને પેટનું પાણી નથી હેલતું. અને મારા સૌરાષ્ટ્રના ખેડૂતો 6,000 ખેડૂતોએ આત્મહત્યા કરી, પેટનું પાણી નથી હાલ્યું. અને અદાણીને પેટમાં દુખે એટલે હેલિકોપ્ટર લઈને ખબર કાઢવા જાય છે ભાઈ. આવા લોકો આજે ગુજરાતની ગાદી ઉપર બેઠા, ઓળખી લેવાની જરૂર છે. આ મદારી છે. હમણાં તો મેં ભાજપના કાર્યાલય ઉપર જોયું કે જાદુગર લઈ આવ્યા છે. એલા ભાઈ, એક જાદુગર ઓછો છે તો તમે બીજો લઈને આવ્યા છો? વિશ્વાસ નથી રહ્યો. ગુજરાતની અંદર તમામ જગ્યાએ વાતાવરણ એવું બન્યું છે કે આ ભાઈની પગ નીચેથી ધરતી નીકળી ગઈ છે, ગાંડો થઈ ગયો છે. અને આ એક હિન્દીમાં શેર તમને કહેવા માંગુ છું, બહુ સારા પિક્ચરનો છે અને ભાઈ ઉપર શૂટ થાય છે. એટલી બધી અકળામણ થઈ ગઈ છે કે બોખલા ગયે હે વો ખલબલી મચ ગઈ હે, આસમાન પે થૂકને વાલે કો પતા નહીં કે પલટ કે થૂક ઉસી કે સર પે ગિરેગા, કરારા જવાબ મિલેગા. હમકો હમે 13 તારીખ કો જવાબ દેના હૈ. મિત્રો, આપણે 13મી તારીખ આપણા હાથમાં છે અને 20મી તારીખે આ વિસ્તારની અંદર નંદલાલભાઈની જબરજસ્ત મતોથી જીત થાય અને કતાર ગામના જે પ્રાણ પક્ષનો છે એ આજ સુધી અવિરતપણે પડ્યા રહ્યા છે, જેની તાકાત નથી ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સામે બોલવાની, એવા માણસોને જીતીને મોકલવાની જરૂર છે. કરી ભાઈ, જેની હિંમત નથી, જેનું ખમીર નથી, એ લોકો આજે મત માંગવા નીકળ્યા છે. ભાઈ, પેલા નરેન્દ્રભાઈને પૂછી આવો કે તમે અમારું સાંભળશો ખરા તો પ્રજા અમને મત દે. એક મહિનો લાલ હું છાતી ઠોકીને કહેવા માંગુ છું કે એક મહિનો લાલ આવીને મને કહી જાય કે મુખ્યમંત્રી પાસે જઈને મેં મારી પ્રજાએ મત લીધા એના કામ લઈને હું ગાંધીનગર જઈ શકું. આજે એના સ્ટેજ પર 3 ફૂટ દૂર મિનિસ્ટરને બેસાડતા હોય, આ બાજુ 3 ફૂટ મેયરને બેસાડ, જે માણસ પેલા મેયર અને મિનિસ્ટરને પાસે ન બેસવા દેતો હોય એ તમારા કામ શું કરવાનું? અને એક સમય એવો હતો કે ગામડાનો ખેડૂત પાઘડી પહેરી અને ગાંધીનગરના દરવાજા સુધી વયો જાય અને ગાંધીનગરના દરવાજા ખુલતા હતા, એનું કામ થતું હતું અને એના કામ
ગામનું નિરાકરણ થતું એની વાત સંભળાતી હતી. અને યોજનાઓ કોંગ્રેસ પાર્ટી દરેક ગરીબો માટેની યોજના કેન્દ્ર સરકારની છે, પણ અહીંયા તાળા મારી દીધા છે. આ તાળા ખોલવાનું કામ જો કોઈ કરવાનું છે તો તમારે કરવાનું છે. એક શેર કહીને મારી વાત પૂરી કરીશ. તમે રાજરાણીના શિરસમ અમે રંકનારની ચુંદડી, તમે ઘડી બે ઘડી રહો તન પર અમે સાથ દઈએ કફન સુધી. ભારત માતા કી જય. નંદલાલ કાલા પાંડવ ને મારો, મારા પરિવારનો તથા મારા સમગ્ર જ્ઞાતિજનોનો મત આપીશ અને અપાવીશ તથા વધુમાં તેમને જંગી બહુમતીથી જીતાડવા મારા થકી થતી દરેક પ્રયત્નો કરીને તેમને ગાંધીનગરની સીટ પર બેસાડવાની હું નેમ લઉં છું. ભારત માતા કી જય. લક્ષ્મણભાઈ મોરે, દેવસિંહભાઈ સિંગાળા, પટેલ સમાજના અગ્રણી અને કન્વીનર એવા સહ કન્વીનર એવા મનુભાઈ સાકરિયા, ગભરુભાઈ ઝાંઝડા, સંદીપભાઈ ગીવાળા, રામદેવભાઈ બાદરકા, રાજુભાઈ કનુભાઈ ઉનાગર, નાથાભાઈ પરમાર, કિશોરભાઈ ભગવાનભાઈ, સર્વે જ્ઞાતિ, પ્રજાપતિ સમાજના અગ્રણી એવા બાલુભાઈ દેવગણિયા, રાજસ્થાનથી પ્રજાપતિ સમાજના અગ્રણી એવા ગંગારામભાઈ પ્રજાપતિ, પત્રકાર મિત્રો, પ્રથમ તો એ વાત કરું, જ્યાં ચૂંટણીના પડગમ વાગ્યા સત્તાધારના બાપુના આશીર્વાદ, ગઢડા ગોપીનાથ મહારાજના આશીર્વાદ અને સરલાળા વલકુ બાપુના આશીર્વાદ દાન બાપુના હોય ત્યારે એનો વિજય નિશ્ચિત હોય. આજે સર્વ જ્ઞાતિ, મને આનંદ થાય કે સર્વ જ્ઞાતિ અહીંયા એકતા થઈ પાટીદાર પટેલ સમાજ, જૈન બ્રાહ્મણ, અગાઉ દરેક જ્ઞાતિ નામ બોલેલા એવા દરેક જ્ઞાતિ આગેવાનો જ્યારે ઉપસ્થિત હોય, એક ઝંડો લઈને આવ્યા હોય કે બસ કતાર ગામની અંદર કોંગ્રેસનો વિજય અપાવો, એટલે ચોક્કસ વિજય છે, નિશ્ચિત છે. આવા વડીલોના આશીર્વાદ હોય, આવા અગ્રણીનો આશીર્વાદ હોય તો આ કતાર ગામની અંદર નિશ્ચિત વિજય છે ને છે. પણ ભાઈઓ, વધારે હું નહીં કહું, સમય ખૂબ થયો છે. આપ 4 વાગ્યાના અહીંયા બેઠા છો, મારી માતાઓ બહેનો બપોરના 2 વાગ્યાથી દરેક સોસાયટીની અંદર રેલીમાંથી આવીને અહીંયા જોડાયા છે. 2 વાગ્યા છતાં બહેનો બેઠી છે, એની સહાનુભૂતની સહાનુભૂતિ. એક એક યુવાન આજે 15 દિવસથી કોંગ્રેસને વિજય અપાવવા માટે સમગ્ર સમાજ એકઠો થયો છે. જ્યારે મેં આ ચૂંટણીની તૈયારી કરી હતી ત્યારે પ્રથમમાં પ્રથમ જે કતાર ગામના દરેક સમાજો છે એને ફોન દ્વારા રૂબરૂ મળી અને એનો આશીર્વાદ લઈ અને એને સહકાર આપ્યો ત્યારે મેં આ ચૂંટણીની અંદર ઝંપલાવ્યું છે. મારો પ્રજાપતિ સમાજ મોટો છે, બક્ષીપંચ સમાજ પણ છે, પણ એનાથી ચૂંટણી નથી લડતો હું. મારા દરેક જ્ઞાતિ વતી હું ચૂંટણી લડું છું અને ચોક્કસ ખાતરી આપું છું, આપ દરેક મને મતો આપી વિજય અપાવશો ત્યારે અહીંયા આગેવાનો અગ્રણીઓ બેઠા છે ત્યારે ચોક્કસ હું કહું
કે કોઈ જ્ઞાતિનો ભેદભાવ નહીં રાખવો. કોઈને ઠપકો આપે એવું કાર્ય પણ નહીં કરવું. સુખ દુઃખ ની સાથે રહીશ, રાત દિવસ સેવા કરીશ. મને હું સેવાથી ક્યારે થાક્યો નથી. મારા સાથીદારો, મારા કાર્યકર્તાઓ નથી થાકે. જેમ પ્રભુદાસભાઈ પટેલે કહ્યું, મારે હવે ટૂંકા જ દિવસો હતા. સોસાયટીમાં ઘણી પદયાત્રા બાકી હતી. સવારમાં 9 વાગ્યાના 1500 થી 2000 કાર્યકર્તાઓ ખાધા પીધા સાર વગરના સાંજે 6 વાગ્યા સુધી પદયાત્રામાં જોડાયા. આવો ઉમેદવારે કોઈ સોસાયટી સોસાયટી જાય સતત પ્રયત્ન નથી કરતા. અરે હું તમને ચોક્કસ ખાતરી આપું છું ભાઈઓ, પાટીદાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, જૈન સમાજ હોય, મારો પક્ષીપંચ સમાજ હોય, એને ખાતરી આપું કે એકે એકને ન્યાય મળે એવા પ્રશ્ન ચોક્કસ થશે. ભાઈઓ, ગઈકાલે પણ સભામાં કહ્યું હતું પ્રભુદાસભાઈ પટેલ મેં કે જેનો છોકરો ભણતો હોય ને એના બાપા ને એની માની જવાબદારી હોય. આજે મારો સમાજ, મારો બક્ષીપંચ, મારો પટેલ સમાજ બધા સાથે છે, એની જવાબદારી છે. પણ પ્રજાપતિ સમાજ ની વધારે જવાબદારી હવે, કારણ કે એનો ઉમેદવાર છું. પ્રભુદાસ પટેલ કદાચ ને મારા લગ્ન હોય તો એટલી જવાબદારી ન હોય, એની જવાબદારી ચોક્કસ હોય. લગ્ન ની અંદર રસોઈયા લાવે, મીઠાઈ લાવે, મહેમાનો ને બોલાવે, મહેમાનો ને એને બંગલે લઈ જાય, સુવડાવે, મહેમાનો ને હાસવણી કરે. પણ હું જે ઉમેદવાર છું, પાછો ફરી ફરી કહું છું કે મારો કતાર ગામના એકે એક મતદાર નો હું ઉમેદવાર છું કોંગ્રેસ નો. મારે ભગવાન ભાજપ ની સરકાર ની વધારે વાત નથી કરવી, છતાં પણ એક વાર કહું છું, છેલ્લા 15 વર્ષથી હું જે ભાજપ સરકારે કેટલા વસનો આપ્યા છે, મારી બહેનોને ભેગી કરી અને જબરદસ્ત મોટી સભાઓ કરે. મારી બહેનો, તમને મુશ્કેલી આવે, દુઃખ આવે, તકલીફ આવે, ત્યારે 10 રૂપિયાનો ખાલી પોસ્ટ કાર્ડ લખવો, તમારે તમારો ભાઈ રાત દિવસ બેઠો છે. આમાં કોઈ બહેનને ટપાલ લખી, એને ટપાલ લખી પણ કોણે જવાબ આપ્યો? ક્યારે સરકારે જવાબ નથી આપ્યો. આ દેશ ની અંદર, આ ગુજરાત ની અંદર બહેનોનો ક્યારે સરકારે સાંભળ્યું નથી. બહેનોના હસોડા તૂટે, જેમ વડીલ આપણા દલસુભાઈ કીધું, એમ અત્યાચાર થાય, અનેક વસ્તુ બળાત્કારો થાય છે. બહેનો, આજે દાગીના નથી પહેરી શકતા, દાગીના ઘણા છે, પણ લગ્ન પ્રસંગમાં જવું હોય તો દાગીના હતાડીને જવું પડે. આવો સમય આવ્યો છે. આવો સમય કોંગ્રેસ સરકાર વખતે નહોતો. મેં સરકાર ઘણી જોઈ છે. અગાઉની સરકાર હતી, મારા મિત્રો પણ હતા મિનિસ્ટર, પણ એ સરકારે ક્યારે કોઈ પ્રજ્ઞા નથી કર્યો. એ સરકાર જ્યારે ધર્મ રાજ ધર્મ ઉપર બેસે ત્યારે સમદ્રષ્ટિથી હાલે, સમદ્રષ્ટિ પાળે. પછી કોંગ્રેસ નો હોય, ભાજપ નો હોય કે અપક્ષ હોય, પણ સમદ્રષ્ટિ આ ભાજપમાં નથી. ખોટું બોલનારી પાર્ટી છે, બધા પારખી ગયા છે. મારા ભાજપના કાર્યકર્તાઓ, મારા ભાજપના અગ્રણી શહેરો, પરદેશના પણ ભાજપના આગેવાનો આજે જોઈ લેયા. સ્વયં લોકો 15-20 હજાર માણસો ભેગા થયા છે, ટીવી ની અંદર લાઈવ બતાવે છે.
ઝુંપડપટ્ટી માંથી લાવ્યા નથી, સ્ટાન્ડર્ડ માણસો છે, વેપારી માણસો છે, એક એક યુવાન સારો છે, સર્જન માણસ છે. ભાજપ જોઈ લે કે હવે આપણો સમય ગયો, ખોટું બોલવાની વાતો બંધ કરે. નીતિ રાજકારણ ધર્મને રાખીને કરે. મારા ભાઈઓ, ખૂબ સમય થયો છે, વધારે નહીં બોલું, પણ મારા ભાઈઓ યુવાનોને જેમ દત્તુભાઈ કીધું એમ, આ વિજય મારા કતાર ગામના એક એક મતદારોનો વિજય છે, આ વિજય મારા એક એક કાર્યકર્તાનો છે, આ વિજય મારી બહેનો ને માતાઓનો છે. છેલ્લા છેલ્લા સંયમ અઠવાડિયાથી 2-3 હજાર બહેનોની રેલી જઈને ઘરે સમજાવે છે. ભાઈઓ, વધારે નહીં કહું, એક એક યુવાન 13 તારીખે સવારમાં 100 વાગ્યામાં કટાર લગાડે અને મતદાનની અંદર પેટીને ભાજપમાં બંધ કરી દેવાની છે. સરકારની કોઈ વધારે ટીકા નહીં કરું, ભાજપની કોઈ ઉમેદવારની ટીકા નહીં કરું, પણ અહીંથી પ્રતિનિધિ જે છોડીને મૂકીએ એને વિજય અપાવીને કરીએ મોકલીએ, અને સરકારમાં ઉભરીએ નહીં, સરકાર સાંભળે નહીં, તો ત્યાં ગાંધીનગરના ધક્કા ખાવા શું કામ પડે, એના કરતાં રાજીનામું લખી દેવું પડે. આવો મતદારોનો વિશ્વાસઘાત ન કરાય. ભાઈ, કોણે મિનિસ્ટર, સુરતના ઘણા મિનિસ્ટર છે, કોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે, બીજા પણ ધારાસભ્યો ઘણા સુરત ને ગુજરાતમાં છે, કઈ વ્યક્તિના પ્રશ્નો સાંભળ્યા છે? મધ્યમ વર્ગ બિચારો દુઃખી થઈ રહ્યો છે, અને કોંગ્રેસ પક્ષ એવો છે, નાનામાં નાનો ગરીબ, નાને નાનો મજૂરી કરતો માણસ, મધ્યમ માણસ અને ઉદ્યોગપતિનો પણ છે. કોંગ્રેસ કોઈનો દુશ્મન નથી. એટલે મારા ભાઈઓને, મારા ઉદ્યોગપતિઓને કહું છું કે અહીંયા કોંગ્રેસની સત્તા, અહીં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા તો તમારે પણ, અમે તમારી ઉદ્યોગપતિની સાથે છીએ. વધારે નહીં કહેતા, મારા એક એક કાર્યકર્તા ભાઈઓને કહું, વિનંતી કરું ફરી ફરી કે આપણે એક એક જણે 50-50, 25-25 મત લાવવા પડશે. લાવશો ને? ચોક્કસ લાવશે, મને આત્મવિશ્વાસ છે, મારી બહેનો પર વિશ્વાસ છે. મારા એક એક કાર્યકર્તાઓ એક દિવસમાં એટલી મેદની ભેગી કરતા હોય તો વિજય કેમ ન અપાવે? ચોક્કસ અપાવશે. વધારે નહીં કહેતા, સમય ખૂબ થયો છે, આપે ઘણા સમયથી બેઠા છે, બધાએ પ્રવક્તાએ બહુ સહકાર આપ્યો, ત્યારે આ 166 જ્ઞાતિના જે આગેવાનો અહીંયા ભેગા થયા છે ત્યારે હું એનો ખૂબ આભાર માનું છું. અને એક બીજી જે વાત કરું, ગોરધનભાઈ સરવૈયાએ વાત કરી હતી કે નંદલાલભાઈના લગ્ન તિથિ 13-12-72 ની તિથિ હતી, ત્યારે તો ખાલી મારું સાપરી ગામના ખાલી જાનૈયા હતા, હવે તો જાનૈયા મારા આ બધા આગેવાનો છે. અરે, મારા કતાર ગામના એક એક મતદારો જાનૈયા છે, હું પરણીને જ આવીશ. ચોક્કસ વિશ્વાસ રાખજો, હું પરણે આવીશ અને ગાંધીનગરની સત્તા ઉપર પણ બેસીશું. ત્યારે વધારે નહીં કહેતા, ખૂબ મને આનંદ થયો છે, મારા જે જીતુભાઈ ને એમની સાથે દરેક ભાઈઓ જે અહીંયા ભેદની ઉભાઈ, આ બે દિવસમાં કાર્ય કર્યું, જો તો ખરા, એક મોટો કોઈ પરદેશનો કે કોઈ ઉપરના દિલ્હીથી કોઈ નેતા નથી આવ્યા, તોય આપ બેઠા છો, તો એટલી બધી મારા મતદારો ભેગા થયા છે, ત્યારે મારું ગૌરવ છે. મને થયું છે કે મેં જે 25 વર્ષ સેવા કરી છે ને, એનું ફળ પાકેલું છે. જય હિન્દ, જય ભારત. બે
બેસી રહેજો ભાઈ, કાર્યક્રમ શરૂ છે, બેસી રહેજો ભાઈ, કાર્યક્રમ શરૂ છે. હજી તો આપણે એક મહિલાને સાંભળવા છે, મહિલાનું સશક્તિકરણ આપણી પાસે છે. માત્ર બે મિનિટ માટે રજૂ કરીશ અલકાબેન ગોંડલિયાને, કે તેઓ ઉપસ્થિત થઈને માત્ર બે મિનિટ માટે વધારે. અલકાબેન ગોંડલિયા ઝડપથી વધારે, માત્ર બે જ મિનિટ માટે ઝડપથી વધારો બેન. પ્રજાપતિ સમાજના પિતામાં એવા દલસુખભાઈ પ્રજાપતિ, તેમજ સર્વ પાટીદાર સમાજના અગ્રણીઓ, તેમજ સર્વ જ્ઞાતિના અગ્રણીઓ અહીંયા મંચ પર બિરાજમાન છે. ત્યારે મારે આ ખાલી અમરેલી જિલ્લાના ભ્રષ્ટાચારની વાત તમારી મોઢે કરવી છે. આ અમરેલી જિલ્લાના ભ્રષ્ટાચારમાં 900 કરોડનો કાળુ વિરાણીનો ભ્રષ્ટાચાર, જે કુંડલા તાલુકાનો ધારાસભ્ય છે અને જે નરેન્દ્ર મોદીનો ડાબો હાથ છે, ઓ દિલીપ સંઘાણીનો 500 કરોડનો ભ્રષ્ટાચાર, મનસુખ ભુવાએ આજે જે બાળકોના મોઢેથી સમિતિનો લોટ ખાઈ ગયો છે એનો ભ્રષ્ટાચાર, ફીસ રીચનો મંત્રી પરસોત્તમ સોલંકી એનો 400 કરોડનો ભ્રષ્ટાચાર, તો આવા ભ્રષ્ટાચારી ગુંડાઓને હવે આવા દાદાઓને બહાર કાઢવાનો સમય આવી ચૂક્યો છે. તો મારા ભાઈઓ, આ કોંગ્રેસની આન બાન શાન એવી મારી બહેનો, જ્યારે આપણું સુકાન અત્યારે સ્ત્રી એક મહિલા સંભાળતી હોય સોનિયા ગાંધી, ત્યારે મારે મારી બહેનોને કહેવી છે કે ભાઈઓ, તો નંદલાલભાઈને જીત અપાવશે પણ લીડ હશે એ આપણા મોટની હશે. ત્યારે મારે હું અહીંયાની દીકરી છું ને, આજે હું અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની ઉપપ્રમુખ છું, ત્યાં તો ટોટલ બધી સીટ આવવાની છે. આજે બક્ષીપંચ સમાજને મારી એટલી નમ્ર અપીલ છે કે સુરતની એક સીટમાં પંજો આવવો જોઈએ, આ કમરને ખતરી નાખવાનું છે. આવતી 12 તારીખે આ મોદી સરકારનું 12મું નહીં પણ 13મું કરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ વૈષ્ણવ સમાજના ઉપપ્રમુખ.